શંકર ભગવાનની માફી માગે છે. શંકર ભગવાન આમ પણ ભોળા છે એટલે શિવજી કહે છે કે તે જે આ અપકૃત્ય કર્યું છે એટલે તારે મૃત્યુલોકમાં તો જવું જ પડશે, પણ મૃત્યુલોકમાં જઈને તું મારી અર્ચના કરીશ અને તે વખતે હું તને સ્પર્શ કરીશ ત્યારે તું ફરી પાછી સ્વર્ગમાં આવી જઈશ. આ એક આખું ચક્ર છે, કર્મનું પણ આવું ચક્ર હોય છે. તમે કોઈના પ્રત્યે વહાલ કરો તો સામેથી પણ તમને વહાલ મળે અને એ સર્કલ પૂરું થઈ ગયું. કોઈના ઉપર તમે ક્રોધ કરો કે દ્વેષ કરો તો એ માણસ પણ તમને દ્વેષ કરે, જો દ્વેષ ના કરે અને ક્ષમા આપે તો ત્યાં ત્યાં જ અટકી જાય ને, તો એ ફરી પાછો સર્કલ બધા ચાલ્યા ચાલ્યા અને ચાલ્યા જ કરે. તો અપ્સરાએ આસક્તિનો ભાવ દર્શાવ્યો તો આપણે ચરિત્રમાં જોઈશું કે શું થાય છે. તો શિવજી કહે છે કે તું મારી અર્ચા કરીશ ત્યારે તને મારો સ્પર્શ થતા તું ફરી પાછી સ્વર્ગમાં આવી જઈશ. તો મિત્રાચાર્ય નામના વિપ્ર હતા અને શર્યુ નામની એમની પત્ની હતી. તો એમના કુખે આ દેવાંગના જે હતી એ જન્મી છે અને ધીમે ધીમે એ ચંદ્ર વધે તેમ વધવા લાગી છે. માતા પિતા શંકરના ઉપાસક હતા એટલે હંમેશા શિવાલયમાં જતા હતા અને આ કન્યા જે એમની મોટી થઈ તો એને પણ લઈને એ શિવાલયમાં જતા હતા. નિત્ય શંકર ભગવાનનું દર્શન કરીને ઘેરે પાછા આવતા. એક વખત એવું થયું કે આ કન્યા 12 વર્ષની થઈ છે અને માતા પિતા કોઈ બીજા કામમાં હશે એટલે એ એકલી જ શિવ મંદિરમાં ગઈ છે. શિવ મંદિરમાં જઈને શંકર ભગવાનની પૂજા કરી છે અને પૂજા કરતા કરતા જે કામ ભાવ આ દેવાંગનાને શંકર ભગવાન પ્રત્યે પ્રગટ્યો હતો તો એવો જ કામ ભાવ શંકર ભગવાનને પણ આ કન્યા ઉપર પ્રગટ્યો છે અને પોતે ત્યાં પ્રગટ થઈને આ કન્યાની પાછળ દોડ્યા છે એટલે પેલી કન્યા ભડકી ગઈ કે આ શું થયું. અને કન્યા દોડીને બહાર જાય છે તો એની પાછળ પણ દોડીને શંકર ભગવાને એ કન્યાનો હાથ જે રીતે પકડ્યો તો પકડ્યા બરોબર એ તરત અપ્સરા થઈને સ્વર્ગમાં જતી રહી છે. તો આ એક સર્કલ હોય છે. યે યથા મામ પ્રપદ્યંતે તામસ્ત થૈવ ભજામ્યહં. તમે જે રીતનો ભાવ તમે ભગવાન પ્રત્યે ભજો તો ભગવાન પણ તમારા પ્રત્યે એ રીતથી જ ભાવ ભજે છે. તો આ ઉદાહરણમાંથી તો એકદમ એ જ અર્થ નીકળે છે. હવે શંકર ભગવાન જે આ કન્યાની પાછળ દોડ્યા હતા તો એ વખતે એમને પણ વીર્યપાત ત્યાં થઈ ગયો અને ધીરે રહીને એ વીર્ય કાળે કરીને વરસાદના જળથી નદીમાં એકઠું થઈ ગયું, કૃષ્ણા નદીમાં. હવે વાત આવે છે કે આજે શશાંગર રાજા બંને પેરેલલ ચાલે છે અને એની પત્ની, એને સંતાન ન હતું એટલે એમણે પણ વિચાર કર્યો કે આપણે શિવારાધના કરવી જોઈએ એટલે રામેશ્વરમાં જઈને શંકર ભગવાનની આરાધના કરી છે. ત્યારે શંકર ભગવાન એક વખત એમને સ્વપ્નમાં દેખાયા છે અને કહે છે કે તું કૃષ્ણ અને તુંગભદ્રાના સંગમ ઉપર જા અને ત્યાં તને અપર્ણા સહિતની મારી એક મૂર્તિ મળશે અને મૂર્તિ મળશે એની તું અર્ચા કર, તેનાથી તારી ઈચ્છા પૂરી થશે. ત્યાં એક જૂનું શિવલિંગ છે એટલે તેની પણ પ્રાણ પ્રતિષ્ઠા આ શશાંક રાજા કરે છે અને પૂજારીની પણ વ્યવસ્થા કરે છે. તે ભદ્ર સંગમમાં આ ગ્રામ વસ્તીમાં આ મિત્રાચાર્ય નામનો જે બ્રાહ્મણ રહેતો હતો જેના કુખે આ કન્યા જન્મી હતી
એ જ ગામમાં આ શશાંકર રાજા પણ ઉપાસના કરી રહ્યો છે અને શંકર ભગવાનના અંશ થકી એ જે હતું એમાં નારાયણે પણ પ્રવેશ કર્યો છે. શશાંકર રાજા નદીમાં અર્ઘ્ય આપવા માટે એણે જળ હાથમાં લીધું છે, તે જળમાં એણે જોયું કે આ જીવડું છે કે શું છે, પણ એ જોયું તો એકદમ નાનકડું બાળકનું સ્વરૂપ જોયું છે. એને થયું આ શું છે, તો ધીમે ધીમે તો પાછું મોટું થવા લાગ્યું. એને થયું કે આપણને સંતાન નથી ને, તો આ ભગવાને આપણને સંતાન આપ્યું છે. તો શંકર ભગવાનના અંશ થકી મનુજાકાર ધારણ કરીને શશાંકર રાજાના અર્ઘ્યમાં પેલા ખોબામાં એ બાળક આવ્યું છે અને ધીમે ધીમે એ વૃદ્ધિંગત થવા લાગ્યું છે. વૃદ્ધિંગત થવા લાગ્યું એટલે એને તો આનંદ થયો છે અને રાણીને વાત કરી છે કે શંકર ભગવાને આપણા ઉપર કૃપા કરી છે અને આ પુત્ર આપણને આપ્યો છે. પત્નીને સોંપે છે અને પત્નીને પણ વાત્સલ્ય ઉભરાઈ આવે છે અને તેના સ્તનમાંથી દુગ્ધ સ્રવે છે અને આ રીતથી આ બાળક ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. તેનું નામ કૃષ્ણ અને તુંગભદ્રાના સંગમમાં મળેલું એટલે કૃષ્ણાગર એનું નામ પાડવામાં આવ્યું છે. ધીમે ધીમે રાજાને ચિંતા થઈ કે આ કૃષ્ણાગરનું પણ આપણે લગ્ન કરી દઈએ. 12-13 વર્ષનો થયો એટલે મંત્રીને કહ્યું કે ભાઈ કૃષ્ણાગર માટે તમે કન્યા શોધવા માટે જાઓ, કોઠારમાંથી જોઈએ એટલા પૈસા સામગ્રી સેવકો તમે લઈ જાઓ અને કૃષ્ણાગર માટે તમે કન્યા શોધી આવો. તો દીવાન હતા એ જુદા જુદા રાજ્યોમાં ગયા, જુદા જુદા નગરોમાં ગયા અને કૃષ્ણાગરની પણ પત્રિકા હતી તો જન્માક્ષર બતાવીને ક્યાંક મેળ પડે છે કે કેમ તે જોતા હતા. કેટલાય રાજ્યોમાં એમની સારી આગતા સ્વાગતા થઈ છે પણ જન્માક્ષર ન મળે એટલે વળી પાછા બીજા નગરમાં જાય, ત્યાં પણ જન્માક્ષર ન મળ્યા તો વળી ત્રીજા રાજ્યમાં ગયા. તો જે અયોનિત સંભવ નારાયણના અવતાર, તો કદાચ એમના લગ્નો ક્યાંય ઠેકાણું પડવાનું નહીં હોય એટલે એવા જ પ્રકારના જન્માક્ષર હશે. ઘણા દિવસો પછી મંત્રી પાછા ફર્યા છે અને કહે છે કે જન્માક્ષર તો ક્યાં પણ મળતા નથી અને એ જ સમય દરમિયાન આ જે કૃષ્ણાગર રાજા હતો શશાંકર રાજા, એની જે રાણી હતી મંદાકિની નામની, એનું મૃત્યુ થયું છે. તો પત્નીના દેહાંતથી શશાંકર રાજા એને શોક પણ થઈ રહ્યો છે અને એને થયું, મંત્રીને એમણે બોલાયા છે અને આજ્ઞા આપી છે કે તું જે જે નગરમાં ને ગામમાં ફર્યો છે હવે તું કૃષ્ણાગરને બદલે મારા માટે તું પત્ની શોધી લાવ. અને એ રીતથી મંત્રીને કહેતા મંત્રી ફરી યાત્રાર્થે નીકળ્યો છે અને શોધતા શોધતા ચિત્રકૂટમાં આવ્યો છે. ત્યાંના રાજા ભુજધ્વજ હતા અને તેમની કન્યા ભુજાવંતી હતી, રૂપગુણ સંપન્ન હતી અને જન્માક્ષર મેળવ્યા તો એ જન્માક્ષર મેચ થઈ ગયા. લગ્ન નક્કી થયા અને શશાંકર રાજા અને ભુજાવંતી રાણીના લગ્ન થઈને તેઓ ગૃહસ્થ ધર્મ નિભાવતા હતા. આમ તો રાજા વૃદ્ધ થયો હતો અને ભુજાવંતી રાણી એ એકદમ યુવાન હતા. એક વખત આ શશાંકર રાજા શિકાર કરવા માટે ગયો અને ભુજાવંતી રાણી એકલી જ ઘેરી હતી. કૃષ્ણાગર પણ મહેલમાં જ હતો એટલે એ સમયે કૃષ્ણાગર પતંગ ઉડાડવા એ મહેલની અટારીએ આવ્યો છે અને કૃષ્ણાગરને જોઈને, એનું સ્વરૂપ અને યુવાન શરીર જોઈને ભુજાવંતીને થયું કે આપણે એની સાથે વાતચીત કરીએ. રાજા તો હવે ક્યારે આવશે શું ખબર, શિકાર પૂરો થાય ત્યારે આવશે,
એટલે એની સેવિકાને એને મોકલી છે કે પેલો કોણ યુવાન છે એને તું લઈ આવ. પહેલાં એવું હતું, રાજાને અનેક રાણી હોય અને ફરી પાછા લગ્ન કરવા તો બધી કંઈ રાણીઓને ના લઈ જાય, એને એમના દીકરાઓને પણ ના લઈ જાય. તો એ રીતથી એટલે આ રાજાને દીકરો હતો એ પણ એને ખબર નહીં કે એને કંઈ સાથે ના લઈ જાય. રાજા રાણી એ બંને લગ્ન કરી લીધા. ખબર ખરી કે ભાઈ રાજાને એક દીકરો છે કૃષ્ણાગર. તો સેવિકા બોલાવવા ગઈ કે તમને રાણી બોલાવે છે. કૃષ્ણાગરને પણ એવું હતું કે પિતાશ્રીના લગ્ન તો થઈ ગયા પણ મેં પણ માતાજીના દર્શન કર્યા નથી, બોલાવ્યા વગર શું કામ જવાનું, તો બોલાવ્યા છે તો હવે જઈએ અને એમને પગે લાગીએ. સેવિકા શયનખંડમાં લઈ આવ. કૃષ્ણાગરને થયું કે શું કામ હશે કંઈ ખબર નહીં, એટલે સેવિકા સાથે એ ત્યાં ભુજાવંતીના શયનખંડમાં ગયો છે. અને જેવો ગયો એટલે ભુજાવંતીએ તો એનો હાથ પકડ્યો છે, પકડ્યો છે એટલે પેલો ગભરાઈ ગયો, માતાજી માતાજી. એટલે રાણી કહે છે કે તારું આવું યુવાન શરીર અને સુંદર રૂપ જોઈને મને તો તારા પર મોહ થયો છે અને તું મારી કામેચ્છા પૂર્ણ કર. એટલે એકદમ ઝાટકો મારીને કૃષ્ણાગર એકદમ દૂર થઈ ગયો છે અને કહે છે કે કઈ શરમ આવે છે, માતા થઈને તમે આવું કરો છો, આ દુનિયામાં તમારા જેવી કોઈ પણ બીજી ડાકણ ના હોય.